તો આ દળ થઈ ગયું. એ જ રીતે આવે છે લંબાઈ. તો લંબાઈ નું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો પણ મારે એને કૌંસમાં આ રીતે લખવું પડે, અને એને લખવું પડશે લંબાઈને એલ વડે દર્શાવીએ છીએ. ક્લિયર? અને સમય, સમયગાળાને પણ આપણે શાના વડે દર્શાવીએ છીએ? તો એને કેપિટલ ટી વડે દર્શાવીએ છીએ. અને એની પર જે ઘાત હોય, સમયની આ જે એની પર જે ઘાત બતાવીશું ને, એને એનું પરિમાણ કહેવાય. બરાબર? આગળ હું તમને શીખવાડું છું કે પરિમાણ શું છે. બરાબર? તો પહેલા પેલું તમે 2.8 મુદ્દો કાઢો. 2.8 ચોપડીનો જો, કોઈ ભૌતિક રાશિની પ્રકૃતિ તેના પરિમાણ દ્વારા દર્શાવી શકાય છે. તેમાં મેળવેલા એકમ દ્વારા વ્યક્ત થતી બધી જ ભૌતિક રાશિ 7 મૂળભૂત રાશિ અથવા તો પાયાની રાશિઓના સંયોજનના પદમાં આપી શકાય છે. આપણી જોડે ટોટલ કેટલી રાશિઓ છે? આપણે કેટલી રાશિઓ ભણવાના છે? ટોટલ 7. પણ 7 એ કેવી છે? મૂળભૂત રાશિ. જે 7 મૂળભૂત રાશિને આપણે ચર્ચા કરવાના છે એ SI પદ્ધતિ, SI એકમ પદ્ધતિમાં આપણી જોડે 7 મૂળભૂત રાશિ છે. કેટલી રાશિ છે? 7 મૂળભૂત રાશિઓ. એની આપણે ચર્ચા આજે કરવાના છે. ક્લિયર? દાખલા તરીકે મેં તમને કીધું, કોઈ પણ રાશિને મારે દર્શાવે, એનું પારિમાણિક સૂત્ર બતાવવું હોય તો મારે શું બતાવવું પડશે? કૌંસ બતાવવો પડે. શું કરવું પડશે? કૌંસ કરીને તમારે બતાવવું પડશે. કૌંસની અંદર એને મુકાય. એની ઉપર જે ઘાત આવતી હોય, દાખલા તરીકે હું તમને કેવું કે ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એ સાધિત રાશિ છે. કઈ રાશિ છે? સાધિત રાશિ. ક્લિયર? કેવી રીતે સાધિત છે? તો ક્ષેત્રફળ નું સૂત્ર શું થાય? કોઈ પણ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ લખીએ છીએ આપણે, નોર્મલ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈને માપો છો એ પણ મીટરમાં જ માપો છો, પહોળાઈને માપો છો એ પણ મીટરમાં જ માપો છો. એનો મતલબ કે બંનેનું લંબાઈનું પરિમાણ છે. તો લંબાઈનું પરિમાણ એટલે શું થયું? આને પણ લખાય L અને આને પણ લખાય L. આ બે વાર L થયું એટલે L વત્તા જેનો આધાર સરખો ઘાતાંકોનું સમેશન લઈએ છે ને, ધેરફોર ક્ષેત્રફળ જો તમે બતાવતા આ રીતે તો તમારી જોડે આવશે શું? અહીંયા આગળ તમારે લેવું પડશે L નો વર્ગ. સમજ પડ્યા? જો ક્ષેત્રફળ મારે બતાવવું હોય સાધિત રાશિ, તો આ મૂળભૂત પરથી મેં આ સાધિત, આ મૂળભૂત રાશિ છે. આ જે છે એ કેવી રાશિ છે? મૂળભૂત રાશિ. ક્લિયર? તો મૂળભૂત રાશિનો ઉપયોગ કરીને એક સાધિત રાશિ બનાવી, ક્ષેત્રફળ. એ જ રીતે દાખલા તરીકે હમણાં જ ભણ્યા આપણે કદ, કદ પણ કેવી રાશિ થઈ? સાધિત રાશિ થઈ. ચલો કદ માટે શું લખાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પણ લંબાઈનું પરિમાણ પણ એલ જ રહે, પહોળાઈનું પરિમાણ પણ એલ જ રહે, અને ઊંચાઈનું પરિમાણ પણ એલમાં જ માપીશું ને, લંબાઈમાં જ માપીશું ત્રણે ત્રણ વસ્તુ. તો એનો મતલબ એ થયો કે અહીંયા આગળ તમે લખશો એલ 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 ત્રણ વાર, તો એલ ની ત્રણ ઘાત. સમજ પડ્યા? આનું પારિમાણિક સૂત્ર થયું. તમને કોઈ કે કદનું પારિમાણિક સૂત્ર શું થયું? તો એલ નો ઘન લખાય. ખબર પડી? અને વ્યવસ્થિત રીતે લખવું હોય હજુ તો આને આમ લખાય, એમ જીરો એલ જીરો ટી, સોરી એલ ની ત્રણ ઘાત ને ટી જીરો. જો એમ એટલે દળ, દળ એનું શૂન્ય હોય, કદની અંદર દળ ના આવે, કદની અંદર સમય ના આવે, તો એને આપણે જીરો જીરો ઘાત વડે દર્શાવી છે, અને એની ત્રણ ઘાત વડે છે. જે ત્રણ ઉપર ઘાત બતાવી ઘાત, એનું એનું પરિમાણ કહેવાય. ખ્યાલ પડ્યો? હલો, અહીંયા આગળ ક્ષેત્રફળ છે એને હું આ રીતે પણ દર્શાવું, એમાં દળ નથી હોતું એટલે જીરો લખાય, લંબાઈ એની બે લખાય અને ટી ને જીરો ઘાત. ચલો કોઈ ડાઉટ આમાં? કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચલો આટલો એક ફોટો પાડી લો, ફરી પાછો ફોટો રહી જશે. ચલો ફોટો પાડવાનો રહી જશે તો ફરી પાછો તમને સમજ નહીં પડે. બરાબર? ચલો અત્યારનું તમને આ ત્રણ મૂળભૂત રાશિઓ છે એના પરથી આપણે કેટલી રાશિ બની શકે છે એના પર આપણે આગળ વધીએ છીએ. બરાબર? ચલો ઝૂમ. ચલો તો જો આપણે ભૌતિક જગતમાં 7 પરિમાણ કહી શકાય એ, અને તેને ચોરસ કૌંસમાં સ્ક્વેર બ્રેકેટમાં સાથે દર્શાવી શકીએ, સામે લાઈનમાં છે. આ રીતે લંબાઈનું પરિમાણ એલ લખાય. આ લખેલું છે, જો હાઈલાઈટ કરેલું છે એને અંડરલાઈન કરી લો. જો દરેક જણ ચોપડી નજીક લાવું ને સેજ એટલે બ્લર થાય છે, પણ ટેન્શન ના લો, સો આવી જશે. આ પંખા ની દેખાય. જો આ રીતે લંબાઈનું પરિમાણ એલ કૌંસમાં લખ્યો છે ને, કેપિટલ એલ જો કૌંસમાં લખ્યો છે, દળનું કેપિટલ એમ, સમયનું કેપિટલ ટી, પ્રવાહનું કેપિટલ એ, થર્મોડાયનેમિક તાપમાનનું કે લખાય, જ્યોતિ તીવ્રતાનું સીડી લખાય, એવી રીતે 7 રાશિઓ તમને આપી મૂળ પણ. બરાબર?
कोई पण भौतिक राशिने व्यक्त करवा माटे मूलभूत राशिओ पर मूकवामां आवता घातांकोने તે ભૌતિક રાશિનું પરિમાણ કહે છે. બરાબર, કોઈ પણ ભૌતિક રાશિને મારે વ્યક્ત કરવી હોય, રજૂ કરવી હોય, દાખલા તરીકે ક્ષેત્રફળમાં રજૂ કરું છું તો હું ખાલી લખી દઉં એલ સ્ક્વેર, તો તમને ખબર પડી જવી જોઈએ કે હું કોની વાત કરું છું, ક્ષેત્રફળની વાત કરું છું. હું એલ ક્યુબ લખી દઉં તો તમને ખબર પડી જવી જોઈએ કોની વાત કરી રહ્યા છે આપણે. હલો, એલ ક્યુબ લખીએ એટલે શું લખાય? કદ. આટલી વસ્તુ ખબર પડે? કોઈ કન્ફ્યુઝન આમાં? કોઈ ડાઉટ? ચલો, હવે અહીંયા આગળ જો તમારું લાસ્ટ પેજ ખરું ને, ચોપડીનું તમારું લાસ્ટ પેજ, લાસ્ટ થી કયા નંબરનું પેજ છે હું તમને કહી દઉં. જો સમકાળો એ અમુક ભૌતિક રાશિને આપણે પારિમાણિક સૂત્ર આજે શીખીએ એને ધ્યાનથી જોઈ લોજો. પેજ નંબર 214 કાઢો. પેજ નંબર 214 જો, 214 પેજ પર આપેલી છે રાશિઓ. આ બધા તમને પારિમાણિક સૂત્ર આવડી જવાના, ટેન્શન ના લો છો. પેલો અહીંયા ક્રમ આપ્યો, કયા કયા ક્રમની વાત કરી રહ્યા છે, અને પછી અહીંયા આગળ ભૌતિક રાશિ આપી. ભૌતિક રાશિ બરાબર, પછીના ક્રમની અંદર તમને આપેલું છે અન્ય ભૌતિક રાશિ સંબંધ. અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ બરાબર, અને અહીંયા આગળ એનું પરિમાણ. પરિમાણ અને પરિમાણ દર્શાવતું સૂત્ર જે થાય એ પારિમાણિક સૂત્ર થયું. પારિમાણિક સૂત્ર બરાબર. ચલો આપણે વારાફરતી આગળ જોઈએ છે, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. તો પહેલા પહેલી તમારી જોડે રાશિ આપણે લઈએ છે લંબાઈ. લંબાઈ લીધું છે, ક્ષેત્રફળ, હા ક્ષેત્રફળ લઈ લીધી. ચલો પહેલા ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ તો મેં તમને કીધું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્લિયર? એટલે લખીએ છીએ આપણે સૂત્ર એલ ગુણ્યા બી લખીએ છીએ, યાદ કરી લો. બરાબર, ચલો હવે એનું પરિમાણ. તો આ લંબાઈ થઈને આ પણ લંબાઈ થઈ, તો મેં તમને કીધું કે એને શું લખવું પડશે, એલ નો બે ઘાત લખાય આ રીતે. એલ ની ઉપર કેટલી ઘાત કરો? આ પણ લંબાઈ એટલે એલ જ થયો, પહોળાઈ પણ લંબાઈ જ થઈ એક પ્રકારની, ખ્યાલ આવે ને? માટે અહીંયા મેં લખ્યું એલ ની બે ઘાત. હવે એનું પારિમાણિક સૂત્રમાં લખવું હોય શું લખાય, જો એની અંદર એમએલટી ના સ્વરૂપમાં બતાવવું પડે. તો એમ ઝીરો છે, એલ બે છે અને ટી પણ ઝીરો છે. આ રીતે જ્યારે રજૂઆત તમે કરો તો એને કહેવાય પારિમાણિક સૂત્ર. ખબર પડી? આ એને યોગ્ય ઘાત વડે જ્યારે રજૂ કરવામાં આવે ત્યારે થઈ જાય છે પારિમાણિક સૂત્ર બની જાય. ખ્યાલ આવ્યો? હલો, ઓકે. ચલો એ જ રીતે બીજા નંબરમાં રાશિ મેં લીધી, બીજા નંબરને લીધી મેં કદ. કદ એટલે તમે જાણો છો કે એને લખાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આમ તો લખાય એલ ગુણ્યા બી ગુણ્યા એચ, પણ એલ પણ લંબાઈનો જ પરિમાણ ધરાવે છે, બી પણ લંબાઈનું પરિમાણ ધરાવે છે અને એચ પણ લંબાઈનું પરિમાણ ધરાવે છે. આ દિવાલ, સામેની દિવાલ ને પેલી દિવાલ, ચારે ચાર દિવાલો, ચારે ચાર દિવાલનું પરિમાણ શું? ઈટ, રેતી, સિમેન્ટ, કપચી, પાણી, એ જ છે ને? દાખલા તરીકે મારું શરીર, મારા શરીરનું પરિમાણ અને બીજા કોઈ પણ ના શરીરનું પરિમાણ. અમારા બધા આપણા મનુષ્યના શરીર તો એક સરખા જ રહેવાના ને, એની અંદર હડકા હશે, માંસ હશે, લોહી હશે, તો આપણા બધાના પરિમાણ સરખા છે. હા, એ બે નંબરની વસ્તુ છે કે આપણે એકબીજાથી ભેદભાવ રાખીએ છીએ, એ બે નંબરની વસ્તુ છે. પણ ફર્સ્ટ થિંગ શું છે, ભગવાન આપણને એક સરખા જ બનાવેલા છે, એક સરખું. કોઈને એવું ખરું કે ભાઈ આ લાકડાનો બનેલો હોય, કોઈનું મગજ લાકડાનું બન્યું હોય, દાંત લાકડાના બનેલા હોય, આંખો લાકડાની બની હોય. હા, બે નંબર એ કૃત્રિમ રીતે બનાવીને નાખ્યો તો એ ભગવાન જાણે, પણ નોર્મલ થિંગમાં આપણે જન્મીએ છીએ તો આપણી જોડે હડકા, માંસ, લોહી આ બધું જ હોય છે, તો આપણું બધાનું પરિમાણ સરખું છે. એવી રીતે લંબાઈનું, આપણ લંબાઈનું પરિમાણ થયું, આપણ લંબાઈનું પરિમાણ થયું. મગજમાં ઉતરે છે ને જે કઈ વસ્તુ બોલું છે, ખ્યાલ આવે છે ને? રિદ્ધિ, કૃષ્ણા, કેયુર, ખબર પડે છે ને? પાર્થ, હેલો પાર્થ, હેલો પાર્થ નથી, ચલો કઈ નહીં. તો આ લંબાઈ, આ લંબાઈ ને આ લંબાઈ ટોટલ તમારી થઈ ત્રણ વાર લંબાઈ. આધાર સરખો તો ઘાતાંકોનું સમેશન થાય. આમ તો લખાય એલ એલ એલ, વન વન વન, તો ત્રણ થઈ ગઈ, તો એલ ની ત્રણ ઘાત લખાય અને એને કૌંસ કરવાનું ભૂલવાનું નહીં. એનું પારિમાણિક સૂત્ર મારે બનાવવું હોય તો શું લખવું પડે? પહેલા કૌંસ બતાવવું પડે. પેલો એમ તો લંબાઈ પહોળાઈની અંદર, કદની અંદર દળ ના આવે, ફક્ત ને ફક્ત લંબાઈ જ આવે, અને ટી ઝીરો. હું જયારે આ સૂત્ર લખું તો ઓટોમેટિકલી મારા માઇન્ડમાં આવી જાય કે કદની વાત કરે છે. ખબર પડી? હલો, ચલો એના પછી ત્રીજી રાશિ.
ત્રીજા નંબરની રાશિ આપણને કીધું છે દળ ઘનતા, દળ ઘનતા જે આપણે હમણાં જ ભણી ગયા, જેને આપણે રો વડે દર્શાવીએ, તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ લખીએ છે, દળ ભાગ્યા કદ. દળનું પરિમાણ તમે વિચારો, દળનું પરિમાણ શું છે તો એમ છે, બરાબર, એમની એક ઘાત છે, અને કદ તમારું હમણાં જ ભણે આપણે એલની ત્રણ ઘાત થઈ, ક્લિયર. હું આને બીજી રીતે રજૂ કરવા જેવું શું લખાય, એમ વન એલ રેસ ટુ માઇનસ થ્રી લખાય, આ રીતે આ ઉપર જતું રહેતા. તો સેકન્ડ મુદ્દામાં તમને જો લખેલું હશે અહીંયા આગળ, અહીં એક તમારી જોડે એમ ઘાત એમ થઈ ગયું અને એલ ની કેટલી ઘાત થઈ ગઈ, માઇનસ ત્રણ ઘાત. આને કમ્બાઈન કરીને જયારે હું લખીશ ત્યારે સૂત્ર તમારું થઈ જશે શું, તો એમ ઝીરો એલ રેઝ ટુ માઇનસ થ્રી અને ટી ઝીરો, સોરી એમ વન. જયારે અહીંયા આગળ કોઈ વસ્તુ લખેલી ના હોય તો અહીંયા આગળ એનો મતલબ કે વન છે, તો અહીં વન નહીં લખો તો બી ચાલશે, આમ તો નોર્મલી લખવું પડે. તો અહીંયા તમે લખશો એમ વન એલ માઇનસ થ્રી ટી ઝીરો, એ છેલ્લામાં તમને આપેલું હશે, અહીં નથી લખ્યું તો વાંધો નહીં, લખશો તો બી વાંધો નહીં, બરાબર. બોલો, ખ્યાલ પડ્યો, એમની એક ઘાત થઈ ગઈ, હું આમ લખું ચાર, તો આનો મતલબ કે ચાર ની એક ઘાત છે જ ઓલરેડી, બરાબર. હું કે લખું તો આનો મતલબ કે એક ઘાત ઓલરેડી છે જ અહીંયા આગળ. ચલો, તો એમ વન એલ માઇનસ થ્રી ટી ઝીરો થઈ, ખ્યાલ પડ્યો આ ઘનતામાં. હલો, ઘનતાનો ખ્યાલ પડ્યો, અહીંયા આગળ હું લખી દઉં છું એમ, અહીં લખું છું એલ ક્યુબ, આ રીતે તમે વિચારજો, અને આના પરથી આ સૂત્ર આવ્યું. ચલો, ચોથા નંબરની અંદર આપણને આપેલી છે રાશિ કઈ, આવૃત્તિ, બરાબર, આવૃત્તિ લખેલી છે. ચલો આવૃત્તિ લઈ લઈએ, ચલો આવૃત્તિ, આવૃત્તિ પણ બધાને ખબર હશે, આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો કેવો સંબંધ છે યાદ કરો, આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના શું છે, વ્યસ્ત છે, યાદ છે ને, આગળ આપણે ભણી ગયા છે, બોલો. અને આવર્તકાળ સામાં અપાય, આવર્તકાળ એટલે શું અને આવૃત્તિ એટલે શું, એક સેકન્ડમાં કરેલા દોલનની સંખ્યાને આવૃત્તિ કહેવાય, એક સેકન્ડમાં કરેલા દોલનની સંખ્યાને આવૃત્તિ કહેવાય. હું લખું છું આગળ, એક સેકન્ડમાં કરેલા દોલનની સંખ્યાને આવૃત્તિ કહે છે, જ્યારે એક દોલન પૂર્ણ કરતા લાગતા સમયને આવર્તકાળ છે. આનો એકમ સેકન્ડ છે, આનો એકમ સેકન્ડ આવે, અને આનો એકમ જે છે એ સેકન્ડ ઇન્વર્સ આવે, સેકન્ડ ઇન્વર્સ, અથવા તો એને લખીએ છીએ આપણે હર્ટ્ઝ, અથવા એને હર્ટ્ઝમાં માપીએ છીએ, બરાબર. આગળ જતા ભણવાના છે, નવમા દસમામાં પણ આવી ગયેલું છે, બરાબર. તો આવૃત્તિ જે છે એને અત્યારે ન્યુ દર્શાવીએ છીએ, તો ન્યુ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટી લખાય, અને આનો એકમ થશે સેકન્ડ ઇન્વર્સ, બરાબર. તો આ થશે સેકન્ડ ઇન્વર્સ, એટલે કે ટી રેઝ ટુ માઇનસ વન થઈ જાય, આ ઉપર જાય એટલે ટી ની માઇનસ વન ઘાત થઈ જાય. તો અહીંયા આગળ તમે લખી શકશો ટી ની માઇનસ વન ઘાત. તો અહીંયા આગળ તમારું પારિમાણિક સૂત્ર શું થશે, તો એમ અહીંયા આગળ ઝીરો હોય, એલ પણ ઝીરો હોય, અને ટી ની માઇનસ વન ઘાત. એ જ રીતે તમને કોઈ પૂછે કે આવર્તકાળ, ચલો મારે આવર્તકાળનું બનાવવું હોય તો આવર્તકાળ બરાબર શું લખાય, આવર્તકાળ, આવર્તકાળ એટલે તમારો લખાશે અહીંયા ટી, કે એ સેકન્ડમાં માપીએ છીએ, એક દોલન માટે લાગતો સમય, સમય એટલે આવર્તકાળ માટે આપણે લખીએ છીએ ટી જ લખીએ છીએ, બરાબર. તો અહીંયા આગળ તમારી જોડે થશે ટી ની એક ઘાત લખાય, ટી ની એક ઘાત એટલે તમે અહીં લખી શકશો એમ ઝીરો એલ ઝીરો ટી વન. તો આ બંને એકબીજાના વ્યસ્ત થયા, જોઈ લો, અહીં માઇનસ વન ઘાત આવે છે, અહીં વન ઘાત આવે, ખ્યાલ પડ્યો. આ ચોપડી નથી, આ તો મેં જસ્ટ તમને સમજાવ્યું. બોલો, કોઈ ડાઉટ આમાં, કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચલો. એ જ રીતે આગળ, અહીંયા આગળ લાઈન થોડી બાકી જઈ ગઈ, ચલો ચલો. હવે આવર્તકાળ પાંચમી આગળ તમને આપી છે વેગ, અહીંયા આગળ મારે છઠ્ઠી થશે, વેગ, ઝડપ અથવા તો સરેરાશ ઝડપ, આ બધી વસ્તુ આવવાની છે આગળ, પણ અત્યારે આપણે વેગ થી પરિચિત છે તો વેગ માટે લઈએ. તો વેગ બરાબર આપણે શું લખીએ છીએ, બોલો, વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો લખીએ છીએ,
याद छे ने, स्थानांतर भाग्या समयगाळो। स्थानांतर कोई भी हशे ए सामा मापाय, एक प्रकार नो लंबाई नो परिमाण थयुं। स्थानांतर आपणे मापवुं होय मारे तो पण ए लंबाई नो ज परिमाण थाय ने, माटे एंगल लखाशे एल। समयगाळो एटले शुं आवशे तो टी आवशे। तो अहींया के तमारुं जे सूत्र थवानुं ए लखाशे एल टी माइनस वन जेवुं थशे। तो आनु पारिमाणिक सूत्र बनावा जाओ तो शू लखाशे, जो एम जीरो एल वन टी माइनस वन। आ थयुं तमारुं झड़पनुं सूत्र पण थाय। दाखला तरीके आ झड़प, तो झड़प बराबर शू लखे छे, अंतर भाग्या समयगाळो। चलो तो अंतर पण सामा अपाय, मीटर, मीटर एटले लंबाई थई गयुं, समयगाळो तो सामा आवे, कैपिटल टी मां आवे, तो सेम टू सेम सूत्र आवशे आमां पण। ख्याल आयो? हेलो, बता तमने सरेराश झड़प के, तो पण सरेराश झड़प के, सरेराश वेग के, कोई पण जे सरेराश तमारो कोई पण शब्द वापरो एनु पारिमाणिक सूत्र हमेशा सरखू ज आवे। एके अहींया करीने एकम सरखावशे। अहीं आनो एकम शुं लखाशे तो मीटर पर सेकंड थशे आपण, अने आनो एकम पण शुं लखाशे मीटर पर सेकंड। तो आना परथी ए पण याद राखजो, जे राशिना एकम समान थता होय, बराबर, जे राशिना एकम समान थता होय ए राशिना पारिमाणिक सूत्र सरखा ज आवे। शुं याद राखवानुं छे? जे राशिना ए लखी देवुं छे, बराबर। अहींया कर, ओहो फोटो पाड़वानो रही गयो ने फरी पाछो, चलो हमणां हुं पाड़ी नाखतो। चलो अहीं नीचे लखी देवो पहेला, पछी आने काढ़ी देवो बधुं। जे राशिओ ना एकम समान होय तेवी राशिओ ना पारिमाणिक सूत्र समान होय छे, बराबर। आ याद राखजो, अत्यार तो तमने थोड़ुंक बाउंसर जशे, आके तमने एवो डाउट जशे के भाई एकम समान होय एवी कई राशि, तो हा वेग अने झड़प, बराबर। पछी कार्य अने टॉर्क, आ बधा शब्दो, तो टॉर्क तमारा माटे एक नवो शब्द छे। हा हा, एक ज मिनिट, हूँ फोटो पाड़ी लो। अहीं जुओ, जे राशिओना एकम समान होय तेवी राशिओना पारिमाणिक सूत्र समान। अहीं अगर एक बे एक्जाम्पल मैं तमने आपे, एक छे वेग छे, एक झड़प छे। वेग अने झड़पमां तफावत शुं छे? वेग सदिश राशि छे, अदिश राशि छे, પણ બંનેના એકમ તમે જોશો તો મીટર પર સેકન્ડ જ આવશે। સદી સદી સાઈડ પર અત્યારે મૂકી દો, અત્યારે ફક્ત તમે એકમ પર ફોકસ કરો કે જેના એકમ સરખા થયા એના પારિમાણિક સૂત્ર સમાન થાય। તો એક ક્વેશ્ચન બની જાય, જેડબલી નીટમાં પૂછી શકે છે, નીટમાં પૂછી શકે, ખાસ કરીને જેડબલીમાં તો આવો ઇઝી સવાલ નહીં પૂછે, પણ નીટ વાળા તમને પ્રશ્ન પૂછે કે ખાલી જગ્યા રાશિઓના પારિમાણિક સૂત્ર હંમેશા સમાન હોય, તો જેમના એકમ સમાન હોય, નીચે ઓપ્શન આપેલા હોય કે જેમના દળ સમાન હોય, જેમના કદ સમાન હોય, જેમના એકમ સમાન હોય, તો તમારે ચોઇસ કરવાનું છે જેમના એકમ સમાન હોય। જેને એકમ સમાન છે તો સીધી વસ્તુ છે કે એકમનો સીધો સંબંધ એના પરિમાણ સાથે છે, તો પરિમાણ સરખા થઈ ગયા તો પારિમાણિક સૂત્ર સરખું। કોઈ ડાઉટ આમાં? કોઈને કન્ફ્યુઝન? હલો, ઓકે ચલો, હવે એના પછી એક બીજી રાશિ આવે છે, જે રાશિને આપણે કહીએ છીએ પ્રવેગ, બરાબર। બીજી રાશિ છે એને આપણે પ્રવેગ કહીએ છીએ। જો વેગ ભણ્યા આપણે, અંતર ભણ્યા, પછી ક્ષેત્રફળ ભણ્યા, પછી કદ, કદનું પારિમાણિક સૂત્ર બનાવ્યું, ઘનતાનું બનાવ્યું, હવે વેગ માટે બનાવ્યું, અને હવે આપણે પ્રવેગ માટે બનાવીએ છીએ, બરાબર। ચલો પ્રવેગ, ચલો હવે આપણે રાશિ લેવી છે, સાતમા નંબરની રાશિ, જે આવતી હોય ક્રમ, તો સાતમો ભૌતિક રાશિ, દાખલા તરીકે પ્રવેગ। તો પ્રવેગ એટલે શું? તો પ્રવેગને આપણે એ વડે દર્શાવીએ છીએ, બરાબર। એ બરાબર શું લખાશે? તો વેગમાં પ્રતિ સેકન્ડે થતા ફેરફારને, બરાબર, પ્રવેગ કહેવાય। જો વધારો થતો હોય તો પ્રવેગ કહેવાય, ઘટાડો થતો હોય તો પ્રતિ પ્રવેગ કહેવાય, પણ આપણે એને v ભાગ્યા t લખીએ છીએ, યાદ કરો, વેગ ભાગ્યા સમય લખીએ છીએ આપણે। અને આનું એ પારિમાણિક, એનું એકમ શું લખાશે? તો મીટર પર સેકન્ડ સ્ક્વેર, આવું લખીએ છીએ આપણે। આનું એકમ શું લખાશે? મીટર પર સેકન્ડ થશે ને। ચલો મીટર સામાં અપાય, લંબાઈમાં એનું પરિમાણ શું થયું? l, તો એંગલ લખી દોશો તમે l, 1, સમય સેકન્ડ એટલે કે ટી લખાય, ટીની બે ઘાત થઈ ગઈ। આનું પારિમાણિક સૂત્ર જો મારે બનાવવું હોય તો પાછું અગર અહીં કૌંસ તો બતાવવો જ પડે આપણે, બરાબર, કૌંસ બતાવીશું, શું લખશો? એમ ઝીરો, આ કે અહીં કોઈ પણ જગ્યાએ દળ નથી। એલ કેટલો છે? તો એલ એક ઘાત છે,
ટી કેટલો છે તો ટી ની બે ઘાત છે પણ શું છે ઉપર લઈ જવી પડશે એટલે માઇનસ છે આનું સૂત્ર થઈ ગયું હું આ લખું તો તરત મને ખ્યાલ આવી જાય કે હું પ્રવેગ ની વાત કરું કે પ્રતિપ્રવેગ ની વાત કરું પ્રવેગ કાં તો પ્રતિપ્રવેગ દાખલા તરીકે પ્રતિપ્રવેગ લખ્યો મેં તો એ બરાબર લખીશ માઇનસ વી અપોન ટી તો એ માઇનસ નો કોઈ મિનિંગ નહીં રહે આ માઇનસ એટલે પ્રતિ સેકન્ડે થતો ઘટાડો બતાવે પણ એકમ તો તમારો સરખો જ થયો આ પ્રતિપ્રવેગ બતાવ્યો પ્રતિપ્રવેગ અથવા તો કોઈ કે સરેરાશ પ્રવેગ બરાબર સરેરાશ પ્રવેગ પ્રારંભિક પ્રવેગ કોઈ પણ પ્રકારનો પ્રવેગ એનો એકમ તો હંમેશા સમાન જ હોય તો જેનો એકમ સમાન છે એનું પારિમાણિક સૂત્ર પણ સમાન જ રહે બોલો કોઈ કન્ફ્યુઝન આમાં કોઈ ડાઉટ હલો આનું પણ પારિમાણિક સૂત્ર આનું આ જ રહે ભાઈ આમાં કોઈ ચેન્જ આવે નહીં કોઈક વાર તમને પેલું તમે જયારે પરીક્ષા આપવા જશો ને પ્રેક્ટિકલની પરીક્ષા ત્યારે તમને લોકો કન્ફ્યુઝ કરશે કે તમે જેવું પીપી સોણીનું નામ લોશો ને એટલે તરત જ એના માઇન્ડમાં એમ થઈ જશે કે આ લોકોને હું એવા નીચા પાડું અથવા તો એ લોકોને એવા પ્રશ્ન પૂછવું કે જેથી કરીને એ ફસાઈ જાય બરાબર નો ડાઉટ તમને કોઈ નપાસ નથી કરવાનો પણ સવાલ શું તમને કન્ફ્યુઝ કરે બરાબર તો આ કન્ફ્યુઝ તમારે રહેવાનું નહીં આ બધી જ વસ્તુ તમારે આગળ રજૂ કરું બરાબર ચલો એના પછી આઠમી રાશિ દાખલા તરીકે હું લઉં છું બળ બરાબર તો ફાધર ઇક્વલ ટુ મધર આ સૂત્ર હું કેટલી વાર બોલ્યો ઇસ ક્લાસમાં બોલો ફાધર ઇક્વલ ટુ મધર એનું પારિમાણિક સૂત્ર તમને ખબર જ છે એમનું તમને ખબર છે આનું એકમ લખવા જાવ શું લખાય આ લખાશે કેજી આ કેજીમાં મપાય આ મીટર પર સેકન્ડ સ્ક્વેર ક્લિયર ચલો કેજી એટલે અહીંયા તમારું જોડ થશે એમ એમ વન એલ વન અને ટી રેસ ટુ માઇનસ ટુ થઈ જશે અને પારિમાણિક સૂત્રના દ્રષ્ટિકોણથી દર્શાવવા જાવ શું લખાશે એમ ઝીરો એલ વન ટી રેસ ટુ માઇનસ ટુ આ રીતનું પારિમાણિક સૂત્ર થઈ ગયું સોરી એમ વન હો એમ વન જોઈ લો આ બળનું પારિમાણિક સૂત્ર થયું ખ્યાલ આવ્યો હવે જ્યાં જ્યાં તમને આ પારિમાણિક સૂત્ર બતાવે એટલે તરત તમને ખ્યાલ આવી ગયો કે હું બળની ચર્ચા કરું છું ઓકે બોલો કોઈને ડાઉટ આમાં કોઈને કન્ફ્યુઝન ચલો એના પછી તમને ચલો બળ પછી બળનો આઘાત તમારા માટે થોડોક ઓકવર્ડ પડશે અત્યારે હું તમને કાર્ય સુધી લઈ જઉં ચલો નવમી એક રાશિ લઈએ આપણે કાર્ય આ કાર્યનું સૂત્ર તમે જાણો છો કાર્ય બરાબર શું લખાય કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર આવું આપણે ભણીને આવ્યા છે એટલા માટે હું લઈ લઉં છું બાકી બધા ઘણા બધા સૂત્ર છે બધા હું એક સાથે નથી કરવાનો આટલી તમને જે જરૂરિયાત છે એટલા અત્યારે આપણે સમજવાના છે બરાબર અને આટલામાંથી જ હું પારિમાણિક સૂત્ર પૂછીશ જેટલા હું ચલાવીશ ને એમાંથી જ પૂછીશ બીજા નહીં પૂછું હું બળનો આઘાત છે ને બધું અત્યારે નથી આવવાનું એ પાછળથી આવશે એમ હું તમને પૃષ્ઠાંત નહીં પૂછું વિદ્યુત સ્થિતિમાન હમણાં નહીં પૂછે આપણે જેમ ચલાવીશું એમ હું તમને પૂછીશ બરાબર ચલો બળ ગુણ્યા સ્થાનાંતર સ્થાનાંતર સામો ઉપાય મીટર મીટર એટલે એનો એકમ શું એનું પરિમાણ શું થયું લંબાઈ થઈ તો આ લંબાઈ માટેનું થયું ચલો એક લંબાઈ આવી ગઈ બળનું સ્થાનાંતર તમારી જોડે ખબર છે શું છે એમ વન એલ વન અને ટી રેસ ટુ માઇનસ ટુ છે તો એક ઘાત ને એક ઘાત બે ઘાત થઈ જવાની આ પારિમાણિક સૂત્ર તો અહીંયા આગળ તમારું સૂત્ર થઈ જશે એમ વન આવશે આ એલ ની બે ઘાત ઉપર થઈ જશે અને ટી રેસ ટુ માઇનસ ટુ જો એમ વન એલ ટુ ટી માઇનસ ટુ આનો એકમ લખાય મીટ અહીંયા આગળ કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર અને આને જૂલ કહેવાય યાદ કરી લોજો આને જૂલ કહેવાય અને આનું આ પારિમાણિક સૂત્ર થયું જયારે આ પારિમાણિક સૂત્ર અહીં એલ ની જગ્યાએ બે ઘાત હોય તો તમે કહી શકો કે કાર્ય છે કાર્ય એટલે કે ઉર્જા છે આ શું છે ઉર્જાની વાત કરીએ છીએ આપણે બોલો ખ્યાલ આવ્યો કોઈ ડાઉટ આમાં સમજ પડી છે ને દરેકને પારિમાણિક સૂત્ર હવે બનાવતા આવડશે ને હલો ઓકે ચલો આજે આટલું રાખીએ છીએ પછી કાલે મળીએ ગોખશો નહીં આને પણ